हेलो फ्रेंड्स, केम छो? હું એતલ જાદવ, અમારી જેના કિચન કનેક્ટમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ક્રિસ્પી પાપડ ફ્રાઈસ. એકદમ ઈઝી છે અને બાળકો અને મોટાને બધાને ખૂબ જ ભાવશે. તો જોઈ લઈએ આપણે કેવી રીતે બને છે. જેમાં જોઈશે આપણને 5 પટેકા આ લિજ્જત પાપડ છે, એના મેં એકદમ ઝીણા ટુકડા કરી લીધા છે. મેદો, ચોખાનો લોટ, ચણાનો લોટ, મીઠું, ચીઝ, સંચર પાવડર, ઓરિગાનો અને ચીલી ફ્લેક્સ. સૌ પ્રથમ આપણે બટેકાને સરસ ચોખ્ખા પાણીથી ધોઈ લેવાને છે અને આપણે આવી રીતે એની છાલની કાઢી દઈશું પહેલાં. અને છાલ નીકળ્યા બાદ બી આપણે એને ફરીથી સરસ પાણીથી ધોઈ લઈશું, જેથી ઉપરની જે માટીની હશે તે નીકળી જશે. તમે જોઈ શકો છો મેં બધા જ બટેકાને ફરીથી ધોઈ લીધા છે. હવે આને આપણે ચિપ્સ કરવાની છે. તો આપણે બટાકાની મોટી મોટી આવી રીતે ચિપ્સ કરી લઈશું. એમાંથી આપણે એના 2 ભાગ કરવાના છે. આવી રીતે આપણે બટેકાની બધી ચિપ્સ કરી લઈશું. તમે જોઈ શકો છો મેં બટેકાની બધી ચિપ્સ કરી લીધી છે. હવે આપણે એક વાસણ લઈશું, એની અંદર આપણે પાણીને ગરમ કરવા મૂકીશું. આપણું પાણી ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે એની અંદર મીઠું બી નાખી દઈએ. તમે જોઈ શકો છો આપણું પાણી સરસ એવું બોઇલ થઈ ગયું છે. એની અંદર હવે આપણે જે બટાકાની ચિપ્સ કરી હતી તે નાખી દઈશું. અને આપણે આને 5-10 મિનિટ માટે આ ગરમ પાણીમાં આપણે આને રાખવાની છે. તો તમે જોઈ શકો છો આપણી બટાકાની ચિપ્સ સરસ એવી એકદમ બફાઈ ગઈ છે. અને આપણે એકદમ વધારે પડતી નથી બાફવાની. હવે આપણે આને એક ડીશમાં લઈ લઈશું અને આપણે આને 5-10 મિનિટ માટે ઠંડી થવા દઈશું. ત્યાં સુધી આપણે આનું બેટર રેડી કરી દઈએ. તો આપણે એક બાઉલ લઈશું, એની અંદર આપણે મેદો નાખીશું 1/2 કપ. 1/2 કપ આપણે ચોખાનો લોટ લેવાનો છે અને 1/2 કપ આપણે અહીંયા ચણાનો લોટ લઈશું. મીઠું નાખીશું સ્વાદ મુજબ. આ સંચર પાવડર છે તે નાખીશું આપણે 1/2 ટેબલ સ્પૂન જેટલું. ઓરિગાનો નાખીશું 1 ટેબલ સ્પૂન. ચીલી ફ્લેક્સ નાખીશું 1 ટેબલ સ્પૂન. અને ચીઝને આપણે આવી રીતે છીણી નાખીશું. તમારે વધારે ચીઝ કે બટર નાખવું હોય તો તમે અહીંયા નાખી શકો છો. એને હવે આપણે મિક્સ કરી લઈશું. અને મિક્સ કર્યા બાદ આપણે એની અંદર આપણે પાણી નાખતા જઈશું અને આ બેટરને રેડી કરવાનું છે. એકદમ ઘટ બેટર આપણે રેડી કરવાનું છે, જેથી આપણે જે બટાકાની જે ચિપ્સ બનાવી છે તે સરસ એવી ઉપર કોટિંગ થઈ જાય એનું. તો થોડુંક પાણી નાખીશું અને આપણે આને મિક્સ કરી દેતા જવાનું છે. તો તમે જોઈ શકો છો આવી એની કચરસી થવી જોઈએ. હવે આપણે 1 બટાકાની ચિપ્સ લઈશું અને આપણે જે બેટર રેડી કર્યું છે એની અંદર આપણે ડીપ કરી લઈશું. અને ડીપ કર્યા બાદ આપણે એની અંદર પાપડનો જે ભૂકો કર્યો હતો તે એની ઉપર લગાવી દેવાનો છે. તો આપણે આવી રીતે પાપડનો ભૂકો સરસ એવો બધી જ બાજુથી લગાવી દેવાનો છે અને થોડુંક આપણે પ્રેસ કરી દઈશું જેથી પાપડ આપણે નીકળી ના જાય. આવી રીતે આપણે બધી જ બટાકાની જે ચિપ્સ છે તેને આપણે આવી રીતે કોટિંગ કરી દઈશું. તમે જોઈ શકો છો મેં બધી જ ચિપ્સ રેડી કરી દીધી છે. એને હવે આપણે ફ્રીઝરમાં 10-15 મિનિટ માટે રાખવાની છે. તો 10-15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આને ડીપ ફ્રાય કરીશું. એને માટે મેં તેલ બી ગરમ કરવા પહેલેથી જ મૂકી દીધું છે. આપણું તેલ બી ગરમ થઈ ગયું છે. હવે આપણે જે એની અંદર નાખી દઈશું આપણે બટાકાની ચિપ્સને. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાની છે. તો આપણા ક્રિસ્પી પાપડ એકદમ સરસ એવા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. એને હવે આપણે ટિશ્યુ પેપર લઈશું અને ડીશમાં આપણે એને મૂકી દઈશું. આવી રીતે આપણે
बधा ज क्रिस्पी पापड़ तळी लेवाना छे। एकदम जल्दी थी बनी जैसे अपने बहुत वधारे समय भी नहीं लगत। अपने आने भी कड़े लीशु एक डीश पर। तो तमे जोई शको छो अपना क्रिस्पी पापड़ फ्राइज तड़ी ने रेडी छे। एकदम सरस लगे छे खावामां। आमां तमे मायोनीस साथे खासो तो भी खूब सरस लगे छे। सॉस साथे भी खूब सरस लगशे। मायोनीस नी अंदर तमे अपने अथाणानो जे मसालो आवे छे ते नाखीने तमे खासो तो खूब ज मजा आवशे। पण मारी साथे अत्यारे सॉस छे तो हूँ आजे एने सॉस साथे सर्व करीश। तमे लोको आने जरूरथी बनावजो, खाजो अने खवडावजो। तो फरी मळीशु नवी रेसिपी नवा विडियो साथे। आवजो अने मारी चेनल ने हजु सुधी तमे सब्सक्राइब न कर्यु होय तो सब्सक्राइब करजो, लाइक करजो अने शेर करजो।